गट्टानू रसावाळू शाक। हाय एवरीवन, वेलकम टू माय चैनल। आ शाक नू तमे रोटी पराठा के राइस साथे खाई शको छो। तो जोईए शाक केवी रीते बनशे। एक कप चणाना लोट में स्वाद मुजब मीठू उमेर्युं छे, लाल मरचू पाउडर, हळदर, अजमो एक चमची, घी बे चमचा, मोयण लीधुं छे घीनुं, બધું જ આપણે લોટમાં મિક્સ કરી દેવાનું છે। હવે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધવાનો છે। ઘીના મોયણથી આ ગટ્ટા આપણા જે છે તે ખૂબ જ પોચા અને સ્વાદિષ્ટ બને છે। થોડું રેડી થઈ ગયો છે, હવે થોડું ઘી એપ્લાય કરી દઈશું। આપણે ગટ્ટા બનાવવાના છે, गट्टा जारे थई जशे त्यारे पानी आवी जशे। गट्टानी उपर तमने आ रीतना दाणा देखाशे, एटले आपणा गट्टा रेडी थई गया छे, परफेक्टली थई गया छे रेडी। હવે એને કટ કરી લેવાના, તમારે જે શેપ જોઈએ તે રીતે આપણે કટ કરી લેવાના। ગટ્ટા આપણા રેડી થઈ ગયા છે, હવે એનો રસો બનાવી દઈએ। ઘી 2 ચમચા, ની અંદર આપણે જીરું ઉમેર્યું છે, હિંગ સ્વાદ મુજબ, અડધો કપ જેટલા ચોપ્ડ અનિયન લીધા છે, મીઠું, કાંદાને આપણે સાંકળી લેવાનું છે, કાંદા સંતરાય ત્યાં સુધી આપણે દહીંનું મિક્સચર રેડી કરી દઈશું। એક કપ જેટલું દહીં લીધું છે, તેમાં લાલ મરચું પાવડર, હળદર થોડી, કોરિયન્ડર પાવડર, ગરમ મસાલો અડધી ચમચી, બધું જ મિક્સ કરી લઈશું। દહીં રેડી થઈ ગયું છે, હવે કાંદા સંતરાઈ ગયા છે, તેમાં આદું લસણ 2 ચમચા જેટલું એને શેકી લઈશું, લીલા મરચાં 2 નંગ મેં કાપીને લીધા છે, એને પણ થોડા સાંકળી લઈશું। હવે આપણું જે દહીંનું મિક્સચર છે તે આપણે એની પર ઉમેરી દેવાનું છે। દહીંના મિક્સરને કન્ટિન્યુઅસલી ચલાવવું પડશે, દહીં ફાટે નહીં તેનું ધ્યાન રાખશો। મિક્સચર થીક થવા લાગશે, એને હલાવતા જ રહીશું કન્ટિન્યુઅસલી, અને આ રીતના ઘી છૂટું પડશે એટલે આપણે એની અંદર ગટ્ટા એડ કરી દેવાના છે। હવે જરૂર જણાય તો ગટ્ટાનું જે બોઇલ કરેલું પાણી હતું તે આપણે થોડું ઉમેરી શકાય। રસો આપણે જોઈએ તે પ્રમાણેનો જાડો પાતળો કરી શકાય છે। 5 મિનિટ એને ઉકાળી લઈશું, આપણે ધાણાથી ગાર્નિશ કરી લઈશું। પરાઠા રોટી કે રાઈસ સાથે આ ગટ્ટાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। શાક જ્યારે પણ અવેલેબલ ના હોય તો તમે આ ચણાના લોટનું ગટ્ટાનું શાક બનાવી અને મજા માણી શકો છો। લંચ કે ડિનર બંનેમાં આપણે ખાઈ શકીએ છીએ। નવા વિડીયો સાથે ફરીથી મળીશું।